વાગડ વિસ્તારમાં દર્દીઓને ડેન્ગ્યુનો ભય બતાવી લૂંટફાટ ચાલુ. મોટી મોટી વાતો કરનાર ધારાસભ્ય દ્વારા રોગી કલ્યાણ સમિતિની એક પણ મિટિંગમાં ભાગ ન લઈ ને પોતે તાલુકાના દર્દીઓ પ્રત્યે કેટલા ગંભીર છે તે બતાવી દીધું છે. આજે માસાપુરા ન્યૂઝની ટીમ દ્વારા સરકારી હોસ્પિટલમાં રૂબરૂ મુલાકાતમાં લેબોરેટરી ટેકનિશિયન તરીકે સેવા આપતા દરજીભાઈએ જણાવ્યું હતું કે ડેન્ગ્યુને ચેક કરવા માટે આપણા તાલુકામાં કોઈ સિસ્ટમ જ નથી. ખરેખર જો એની ચકાસણી કરાવવી હોય તો એને ભુજ જનરલ હોસ્પિટલમાં સેમ્પલ મૂકવું પડે છે, જે બાબતે કહેવાતા ડૉક્ટરો દ્વારા આધેધડ ટેસ્ટ કરાવી દર્દીઓમાં હાવ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 10x15ના રૂમને દવાખાનાનું રૂપ આપી એમાં દર્દીઓના આરોગ્યથી ચેડા કરતા આયુષ ડોક્ટરો અહીંના દર્દીઓની આયુષ્ય ઘટાડવામાં યથા યોગ્ય ફાળો આપી પોતે વસ્તી ઘટાડવાનું પવિત્ર કાર્ય કરી રહ્યા હોવાનું બેશરમ બની કહી રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા આવા ડોક્ટરોને એમનું યોગ્ય સ્થાન બતાવવું જરૂરી બન્યું છે, પણ ભગવાન જાણે કોની શરમ આવી છે આરોગ્ય વિભાગને આવા માણસ માર કેન્દ્રો બંધ કરાવવામાં. આ બાબતે રાપર શહેરમાં વર્ષોથી પ્રેક્ટિસ કરતા અને સમગ્ર તાલુકામાં પોતાની ફી બાબતે તાલુકાના ગરીબો માટે દેવશ્યામા ધનસુખભાઈ દોશી અહીં ડેન્ગ્યુને વધુ પડતું મહત્વ અપાઈ રહ્યું છે, ત્યારે સમાજની આ તકેદારીથી આ વાયરસને નાથવો સહેલ છે. પણ બને છે એવું કે અમારી પાસે આવતા દર્દીઓની પહેલી માંગણી ડેન્ગ્યુ ચેક કરાવવાની હોય છે અને એ અહીં કાર્ડથી થાય છે, જે માન્ય ન હોવા છતાં બીજો કોઈ વિકલ્પ ન હોય આ કરાવવું પડે છે. પરંતુ જો દર્દી પ્રવાહી પર વધુ ધ્યાન આપે તો આ કોઈ એવો ભયંકર રોગ નથી કે જેને નાથી ન શકાય. જોકે આ બાબતે હજી સુધી સેંકડો લોકોએ દવા કરાવી છે, હજારો લોકો હોસ્પિટલાઇઝ છે, પણ જે બહેનને ધારાસભ્ય બનાવી વિધાનસભા જેવા પવિત્ર લોકશાહીના મંદિરમાં મૂક્યા છે એવા સંતોકબેન દ્વારા આ તાલુકાની પ્રજાને એકવાર પણ નથી પૂછ્યું કે તેરા હાલ ક્યાં હૈ. અરે ધારાસભ્યની રૂહે જે રોગી કલ્યાણ સમિતિના બહેન સભ્ય છે એ રોગી કલ્યાણ સમિતિની એક પણ બેઠકમાં ભાગ લેવાનો પણ બહેનને સમય નથી મળ્યો, ત્યારે હવે તાલુકાની પ્રજાને કોની પાસે રાવ કરવી એ મોટો પ્રશ્નાર્થ છે. સાંભળો છો કન્નર, તમે ફક્ત જિલ્લા આરોગ્ય અધિકારી જ નહીં, એ કચ્છી પણ છો, ત્યારે આ તાલુકાના આરોગ્ય બાબતે કંઈક નક્કર પગલાં લેશો તો અહીંની પ્રજાજનો અને પ્રભુ બંને રાજી થશે. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માસાપુરા ન્યૂઝ, રાપર, કચ્છ. અમારી પાસે અત્યારે વધારે પડતા વાયરસ પેશન્ટ હોય છે. હવે વાયરસમાં સાદો વાયરસ પણ હોઈ શકે અને ડેન્ગ્યુને લઈને પણ હોઈ શકે, પણ આ ગયા ઘણા વર્ષો કરતાં આ વખતનો જે પિક્ચર છે, જે એમનો પ્લેટ આ સીબીસીનું પિક્ચર છે અલગ આવે છે, એમાં પ્લેટલેટ ઘણામાં બહુ ઘટેલા આવે છે. હવે એમાં અમે ક્લિનિકલી વિચારીએ તો ડેન્ગ્યુની શક્યતા વિચારાય, પણ દરેકનો અમે એલિઝા ટેસ્ટ કરાવી ન શકીએ. અને સ્ટીક જે ટેસ્ટ કરવામાં આવે છે એ માન્ય નથી, પણ થોડો રિલાયબલ તો છે જ. અને બધાને ખબર છે કે ડેન્ગ્યુની કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી, એટલે અમે પેશન્ટની જે જનરલ કન્ડિશન છે એના ઉપરથી પેશન્ટને સલાહ આપીએ. જો પેશન્ટની જનરલ કન્ડિશન ખરાબ હોય, એને ઉલટીઓ થતી હોય, એને હાઈ ફીવર હોય, તો અમે એમને સલાહ આપીએ કે તમે હોસ્પિટલમાં એડમિટ થઈ જાઓ, કારણ કે ડેન્ગ્યુની કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી. એટલે હોસ્પિટલમાં એને દરરોજ એનું સ્ક્રીનિંગ થાય, સીબીસી થાય અને એ પ્રમાણે ડૉક્ટર આગળ વધી શકે. પણ જો પેશન્ટની જનરલ કન્ડિશન સારી હોય પણ પ્લેટલેટ કાઉન્ટ ઘટેલા હોય તો અમે ગભરાવાને કહીએ કે ગભરાવાની જરૂર નથી, કારણ કે પ્લેટલેટ કાઉન્ટ 50,000થી નીચે હોય તો પણ ગભરાવાની જરૂર નથી. એમને અમે એ જ સલાહ આપીએ કે તમે સખત આરામ કરો અને ખૂબ લિક્વિડ પીઓ, પાણીથી કરી અને જ્યુસથી કરીને બધું 3 લિટર જો લિક્વિડ પેશન્ટ દરરોજ લે અને સખત આરામ કરે અને આડી અડી કોઈ દવાઓ ન કરે તો એને રિકવર થવાના ચાન્સીસ ઘણા છે. એટલે બધા પેશન્ટોને આપણે બીવડાવવાની પણ જરૂર નથી અને જે પેશન્ટમાં જનરલ કન્ડિશન ખરાબ હોય તો એમાં તાત્કાલિક આપણે એને સલાહ. અમારા પાસે જે પેશન્ટો આવે છે દર્દીઓ તાવ સાથેના, એને અમે અહીંયા જે સરકારશ્રી જે MOU કર્યા છે એ રીતે એનું CBC અને MP કરીએ છીએ. અને CBCની અંદર જેના કણો ઓછા હોય, પ્લેટલેટ ઓછા હોય, એને અમે ડાયગ્નોસિસ માટે ફર્ધર ડેન્ગ્યુ ટેસ્ટ માટે અમે GK જનરલ હોસ્પિટલ સાથે ત્યાં મોકલીએ છીએ એના સિરમ સેમ્પલ્સ. અને એમાંથી જે પોઝિટિવ આવે એને જ આપણે ડેન્ગ્યુ કન્ફર્મ ગણીએ છીએ. બાકીના જે ટેસ્ટ જે થાય છે પ્રાઇવેટ આપણે જે રાખ્યું છે કે GK જનરલની અંદર અમે ત્યાં આપણે જે સેમ્પલ મોકલવામાં આવે છે એવા જે કેસીસ છે જે પોઝિટિવ અત્યાર સુધીના સરકારશ્રીના આપણે આવ્યા છે છોકરે એ જ પોઝિટિવ છે. અને બાકીના જે પ્લેટલેટ ઓછા હોય છે એણે
ઘણી વખત વાયરલ ફીવર કોઈ પણ હોય એની અંદર પણ ડેન્ગ્યુ સિવાયના વાયરલ ફીવરમાં પણ પ્લેટલેટના કણો ઓછા થઈ જતા હોય છે. તો જે અહીંયા સરકારમાં જે પેશન્ટો આવે છે એને ખૂબ જ સારી રીતે અહીંયા સીએચસી કક્ષાએ ટ્રીટ કરી અને સારા એવા રિઝલ્ટો મળ્યા છે, તો હું તમામ જે જનતા છે, દર્દીઓ છે, એમને હું વિનંતી કરું છું કે સરકારશ્રીની જે આ યોજના છે અને જે સરકારની અંદર જે ટ્રીટમેન્ટ દેવડાવવામાં આવે છે એમનો અહીંયા લાભ લે, કે જેથી કરીને પેશન્ટને હાવ ઊભો ન થાય. બીજી વસ્તુ, ડેન્ગ્યુ ન થાય એના માટેના આપણે ખૂબ જ પ્રચાર પ્રસાર કરીએ છીએ કે ડેન્ગ્યુ ન થાય અને ડેન્ગ્યુ નો હાવ ન રહે, અને જે આપણને તાવ આવે છે એના માટેના જે સ્ટેપ છે કે ભાઈ આપણને તાવ આવ્યો છે તો એની લેબ છે, એના પછીના જે ટ્રીટમેન્ટ ડૉક્ટર કક્ષાએ જે થતી હોય છે એ અહીંયા સારી રીતે થઈ શકે છે. તો હું તમામને વિનંતી કરું છું કે અમારી જે સીએચસી છે કે સરકારની કોઈ પણ પીએચસી સીએચસી કક્ષાએ એની ટ્રીટમેન્ટ લે, કે જેથી કરીને પેશન્ટને સારું મળે.